तो भाइयों और बहनों सब्सक्राइब मारो। धग धगती धारा खोज अंगारा मन तोप बहारा पोकारा ये हाके करता रा शीश कतारा हाके देता होकारा पसी जननी ना जाया कवि ये गाया अनलोका वीरला कोक जड़े ए मैदान मरवा अपसरवा मर्द कसुंबल रंग चढ़े भाई मर्द कसुंबल रंग चढ़े भाई मर्द कसुंबल रंग चढ़े देवू मरवू मारू अन दुनिया में जिलवी खगारी जट कलो कहे वो ठाकरा वो तो खरी खतरिया वट वागता त्रंबाळु हाक वहरी पड़े बखतरा खड़खड़े ढोल बाजे धड़ेड़े डूंगरा खलबतब खड़ेड़े गजबनब गड़ेड़े तोप गाजे अरे खागरण खेचता टकर दई डाखरा अन ध्रुजता लजाता हरी धाके पखा बे उदळा होई जो पराक्रमी तो पटाळा नव हथा जोत पाके ई मृदानगी नी वातो आ देश नी एक एक वातो ने आपणे लई प्रसंग नी वात ई छे वीरत्व कोने कहेवाय કુદરત કોની ઉપર રાજી હોય ગંગદાસજી સરવૈયા જેવા બારવટિયા દુનિયામાં જેને કહેવાય જેના ઇતિહાસના કાળની છાતી ઉપર ઇતિહાસમાં નામ લખાઈ ગયા એ ગંગદાસજીએ તો ઘણું બધું બારવટું કર્યું છે એની ઘણી બધી કથા લાંબી છે પણ એ ગંગદાસની સાથે એક બારવટિયો ગંગદાસજી બારવટિયો એવો પવિત્ર બારવટિયો હતો જેસા અને વેજાનો કાકો આમ ખંભાની માલિકોર જેને કહેવાય ભાઠું પડેલું અને ખંભાની માલિકોરે એને ભાઠું પડી ગયેલું ભાઠાની માલિકોર જીવાત પડી કીડા પડેલા અને એ ભાઠામાં કીડા પીડાતા એ બેઠો બેઠો એ રાજપૂતનો દીકરો જેને કહેવાય ભાઠાની માલિકોર લોટના પીંડા કરી કરીને અંદર ભરતો તો ત્યાં બતરી જાવ જેહા અને વેજાએ કીધું કાકા શું કરો છો આ કાંઈ નહીં નીચે જીવતા કીડા પડી ગયા તા એને વીણી વીણીને પાછા ખંભામાં જે હોલ પડી ગયેલું બાખરું પડી ગયેલું એની અંદર નાખતો તો એટલે બત્રી જાય કીધું કાકા તમે શું કીડા અંદર નાખો છો આમાં શું કરો છો ગંગદાસજી એટલી જ એને એટલો જવાબ દીધો હતો કે પંથ અવધૂત ના વીર રાજપૂત ને એ દુનિયામાં જીવવું તે પછી ઝેર જેવું પંથ આપણો પંથ છે નહીં અવધૂત ના જેવો પંથ છે ગંગદાસજી કે છે અવધૂત એટલે આપણો પંથ જ જુદો છે આ કીડા નીચે પડી જાય ને મરી જાય ને એનો આપણી આપણી પાસે કોઈ હક નથી કે એને મારી નાખવાનો કે કીડાને આપણે હેઠા પાડીને મારી નાખી તો કુદરત મારવા વાળો જીવડવા વાળો છે માટે મારા ખંભામાં બાકુરું પડ્યું છે એની અંદર કીડા નાખી દઉં છું ઉપર લોટ ભરું છું એટલે એ ઘઉં ને બાજરાનો લોટ ભરું છું એ કીડા ખાય અને બચી જાય છે
આવો બારવટીઓ વીરમરદ કહેવાનો અર્થ એ છે. અને એ બારવટીયાની સાથે રિયલો કમાલ શાહ કરી અને રિંદ બલોચ મોમેડિયન નો દીકરો મુસલમાન પણ મર્દ નું જેને ફાડ્યું કહેવાય, નવાણું નવાણું જેને ધીંગાણાની માલિકો ખૂન કરેલા, અને એ બારવટીઓ બારવટું પાર પીડ્યા પછી જેસા ને વેચાનું પણ એમનું પણ બારવટું પાર પડી ગયું, સમય ઘણો વયો ગયો, ગંદાજીનું જેને કહેવાય અવસાન થયું. અને એ બારવટીઓ પછી પોતાના ગામમાં આવે છે પણ એને કંઈક અંદર કંઈક વલોવાય છે, હિંસા છે ને, વિચાર આવે છે કે મેં બહુ જાજા ખૂન કરી નાખ્યા છે, હવે આમાંથી મારે કેમ બચવું, મેં બહુ પાપ કરી નાખ્યા, મારે આમાંથી કેમ બચવું, ક્યાં જાઉં, આનું પ્રાયશ્ચિત કેવી રીતે મારે કરવું. અને ગામમાં આવ્યો ને તો ગામના છોકરાઓ પાણા લઈને વાહે છે, ગાંડો આવ્યો, ભૂત આવ્યું, બાન આવ્યું, વાળ જેને કહેવાય વેર વિખેર થઈ ગયા, વધી ગયેલા બારવટીયાની સાથે રિયલો અણહાર ફરી ગઈ. એને વિચાર થયો કે મેં ખૂન કર્યું એટલે મને હું બધાને ગાંડો લાગતો હોય, મેં આટલા નવાણું ખૂન કર્યા એનું પાપ મારા માથે છે એટલે મને આવું લાગતો હોય છું, આ છોકરા મને વાહે કાં થાય, હું માણસ નથી. માનસિક રીતે એના મનની અંદર કંઈક બીજી પીડા ઉપડવા માંડી, અંદરથી વલોવવા માંડ્યો, ક્યાં જાઉં શું કરું. અને પછી માણસ બારવટીઓ કમાલ છા છે એ જંગલમાં ભાગ્યો, કે જંગલ સિવાય ગીરની અંદર, એને એમ કે જંગલ સિવાય હવે કોઈ મારો વધાર નથી, દુનિયા જાકારો દઈ દે એને ગીર આવકારો દે, ગીરમાં આવે છે, વળવળ વાય જકિયા અળસર ટકિયા આણ, મેલીને જટા મોકલી કોઈ જડધર ઉભા જાણ. અને એ ગાંડી ગીરની માલિકોરી કમાલ શાહ ધીરો 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 હાલ્યો જાય છે, અંદર વલોવાતો જાય છે, મેં નવાણું ખૂન કર્યા મારે પ્રાયશ્ચિત કેમ કરવું, ગંગાજી જાવતો આટલા પાપનો કોઈ દી માં પ્રાયશ્ચિત થાય નહીં. અને એમાં જંગલની માલિકોરી પીરની દરગાહ આવી, પીરની દરગાહમાં ગયો, ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો, દરગાહના મુંજાવરને જઈને એટલું કીધું કે મારે અહીં રાત રોકાવું છે, આજનો દી મને રાત રોકાવા દેશો, મને ઠંડી વાય છે, ટાઢ વાય છે, વરસાદ વરસે, સોમાનો વખત છે, બેવડા ચોળા વાદળા માથે ત્રાટકી રહેલા, ઝીણો ઝીણો ઠામ 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 વરસાદના ફોરા પડી ગયેલા. અને એ વખતે મુંજાવરે એને પૂછ્યું તું બંદગી કરતે હો, ભક્તિ કરો છો, બંદગી કા આજ હી નામ સુના હૈ, હે બંદગી કા આજ હી નામ સુના હૈ, નહીં રહી શકતે, નિકલ જાઓ, મેરી દરગાહ છે, ભક્તિ નથી કરતા, બંદગી નથી કરતા, ખુદાની જેને કહેવાય બંદગી નો કરે એને રહેવાય નહીં દરગાહની અંદર કોઈ દિવસ, એને તો ભક્તિનો અભિમાન હતું કે હું ભક્તિ કરું છું, એમ આને નો રહેવા દેવાય, અને બંદગીની ભક્તિની ખબર નથી. જાકારો આપી દીધો, જુવાન ન્યાથી નીકળી ગયો, વલવાતો જાય જંગલમાં, કાંટા કાકરા લાગતા જાય. અને એમાં દરગાહની અંદર ઈધર જે ના પાડવાવાળો મુંજાવર હતો એ દરગાહની માલિકોર જઈ અને તસબી હાથમાં લઈ નમાજ પડવા માટે જયારે બેઠો ને તેથી દરગાહના જેને કહેવાય ઘુમ્મટ માંથી અવાજ આવ્યો હતો કે જે બંદાને મેં આ દુનિયામાં 40 વર્ષનો કર્યો છે, જે બંદાને મેં દુનિયાની માલિકોર હું ખાવા પીવાનું આપું છું, નીંદર આપું છું, એને તું એક રાતનો રોકી ગયો, હવે તસબી લઈને મારા સામે માળા કરવા માટે, મને યાદ કરવા માટે બેહી ગયો, મારી બંદગી કરવા માટે બેહી ગયો, એમ હું ન રીજી જાઉં કોઈ દી, એમ હું કોઈ દી પ્રસન્ન ન થાઉ. ખુદા જેને કહેવાય દરગાહમાંથી અવાજ આવ્યો, બોલો માણસ તો નીકળી ગયો. જંગલની માલિકો કેડ્યું અટપટી આવ્યું, અજબ ખંજરી બધે ભયાનક, પડસન ગોદ પહાડ તણી, જ્યાં પહાડ તણા જીલે પડ સંદા પ્રજા ગળીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા, ભાઈ અજબ ખંજરી બધે ભયાનક, અને પડસન ગોદ પહાડ તણી ગાંડી ગીર. અને એમાં એ જોતા જોતા એક નાની એવી કેળી જેવું કોક માણસ કાયમ હાલતું હોય ને એવું એને દેખાણું, એને એમ થયું કે અહીંયા કોકનો વસવાટો હોય એવું લાગે છે. આગળ હાલતો થયો, બીજી એક દરગાહ આવી, પણ ન્યા જે ફકીર રહેતો હતો ને એ તો ખુદાનો બંદો હતો. અવડ નામ ગલ્લા પકડ નામ ભલ્લાંગ ઇલલ્લાંગ ઇલલ્લા પુકારે, યહાં સે કમાયા યહાં હી ઉડાયા નહીં સાથ જાયા કિયા, ધૂળ ધાની ફિકર મેં ફસાયા સભી કો હસાયા, અને હુકમ હબકે આયા સરોવર જુ પાની, મોહમ્મદ તુ માલક સબે તક કે પાલક કરો દિન કાલ કરો પાર બેરા. ઈ અસલ બંદગી કરતો તો જેને કહેવાય પામી ગયેલો તત્વને, એની પાસે જઈને પગમાં પડી ગયો, મને બચાવી લ્યો, મેં નવાણું ખૂન કર્યા, મારા આત્માને ક્યાંય શાંતિ નથી, હું ક્યાં જાઉં, મારે પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું, આવો બચા, એ ખુદા હે, એ તેરા પાતક કો ધો દેંગે, તારા પાપને ધોઈ દે, આ તો તત્વ છે પરમાત્મા ખુદા, જે કયો તે ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓહલા તો વો ઇન્સાન બનેગા. ચરણની માલિકો આવ્યો, ઉભો કર્યો કે અહીંયા રે, થાય એટલી સાકરી કરજે, કાયમ હાંજવાર નમાઝ પઢજે, બંદગી કરજે, અને વનફળ લઈ આવજે, તું ખાજે અને હું ખાઈશ. ફકીર હતો,
रहे शहर बन में महामस्त मन में उसे तीन दिन में वो रोजी दिलाता चकर खोर पंछी शुक्र नित गुजारे फिकर कर उसी को खुदामल खिलाता। अरे मतंगन को मंदे रू कीड़ी को कंधे या पर्दे को छंदे सो बंदे जिलाता मुरादम कहे जो सही करके देखा खुदा ने किया सो अकल में नंगाता। बंदगी करे कहे हेमा हवार में उठी कहे मैम की मारा नवाणु खून किरिया में नवाणु ने मारी ना खाई पाप धोवाई गयो छे કાયમ ફકીર છે એમ કે ધોવાઈ જાય તેથી હું કહીશ કાયમ હવાર માં ઉઠીને એક જ વાત મારા નવાણું પાપ ધોવાઈ ગયા છે નવાણું ખૂન ના કે હું કહીશ કાયમના માટે વાત કાયમના માટે બંદગી કરે એમાં કઈ ક્યારેક ક્યારેક ભક્તિની પણ વાતો કરે કે દુનિયામાં કઈ લઈ જવાનું છે નહીં ખુદાની બંદગી કરો બાકી સિકંદર જેવા પણ દુનિયામાં રહ્યા નથી સિકંદર જેવા જો આવ્યા હોય ને એને એમ થતું હોય કે દુનિયામાં કઈ નથી મરી જવું છે તો બેટા એક દી જાઉં છે એટલે ખુદાની બંદગી કરી લે બાકી તારા નવાણું ખૂનના પાપ ધોવાઈ જાય એ મારી જવાબદારી છે અને એમાં એક દિવસ સવારનો પોર જઈ અને પગે લાગ્યો નમાઝ પઢ્યો અને નમન કરી અને પછી પૂછ્યું કે આજ મારા પાપ હવે ધોવાઈ ગયા છે ત્યારે બાજુમાં એક વડલાની હુકલ બળતનિયા જે લઈ આવતો હતો ઈંધણા જંગલમાંથી લઈ આવતો હતો એ ઈંધણાની ડાળખી લઈ હાથમાં લઈને ફકીરે એટલું કીધું કે લે કમાલ સા આ ડાળખી આને એવી ઠેકાણે વાવી દેજે તારા ગામમાં જા અને એવી જગ્યાએ આ ડાળખીને વાવજે જ્યાં કોઈ બહુ માણસની અવર જવર ઓછી હોય એ પણ બાપુ એવી તો ક્યાં હોય કે સ્મશાનમાં વાવી દેજે કારણ કે સ્મશાન છે એ જ પવિત્ર છે મૃત્યુ છે એ જ મંગલ છે મૃત્યુની માલિકો સ્મશાનમાં કોઈ માણસને ખરાબ વિચાર નથી આવતો માટે તું સ્મશાનમાં જઈ અને આ ડાળખીને વાવી દેજે બીજે ક્યાંય નહીં એમ તો કે હા કે સ્મશાન તો પવિત્ર અપવિત્ર નો કહેવાય કે ના સ્મશાન જ પવિત્ર છે મૃત્યુ છે એ જ પવિત્ર છે અને ફકીર વાત કરે છે કે સિકંદર જેવાને જ્યારે છેલ્લી સ્થિતિ હતી એની જનેતાએ એમ કીધું કે બેટા હું જીવું છું તું મરી જાય મારા જીવનમાં ધૂળ પડી છે તેથી સિકંદરે એટલું કીધું તું કે માં હવે હું જીવીશ નહીં હવે હું મરી તો જાય પણ મરી ગયા પછી તમને કોક દીકા તમારો દીકરો યાદ આવે ને તો સ્મશાનની માલિકો આવી અને મને પડકાર કરજો તમને જવાબ દઈશ સિકંદર મરી ગયો દિવસો પછી એની જનેતાને સિકંદર યાદ આવે છે અને સિકંદર યાદ આવ્યો એટલે સ્મશાનમાં જઈ અને જનેતા છે ને માં છે ને માં તો માં છે સ્મશાનમાં જઈ અને અવાજ કરે છે હાદ કરે છે પડકાર કરે છે બેટા તેથી હજારો કબરો માંથી અવાજ આવ્યા હતા કોણ બેટા મેરે બેટે હજારો કબરો માંથી અવાજ આવ્યા કોણ તેરે બેટે મેરે બેટે સિકંદર સિકંદર કહેતા ને અરે સિકંદર ની કબર ફાટી કારણ બ્રહ્માંડ યે કી સહ કડકત અન ગાડાર ગાડાર દત જાલ મુસ્લમ ધર 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 ફડર ભાઈ ફૂદર ઈ સિકંદર ની કબર ફાટી ને કબર માંથી તેથી અવાજ આવ્યો તો અમ્મા અબ મુજે સિકંદર મત કહે ક્યું મેરે બચ્ચુ મેરે બેટે તુમ સિકંદર નહીં હો મેં તેરી અમ્મા હું હા અમ્મા મેં સિકંદર હું લેકિન અબ મુજે સિકંદર મત કહે ક્યું મેરે બચ્ચુ મેં તેરી અમ્મા હું મેં સિકંદર નહીં કહી સકતી મેં બેટે નહીં બોલ સકતી હા અમ્મા મેં સિકંદર હું તું મેરી અમ્મા હો બાત સહી હૈ લેકિન અમ્મા મુજે યહાં આને કે બાદ ખબર મિલા કે મેરે આને સે પહેલે મુજસે ભી બડા યહાં હજારો સિકંદરો સો ગયે થે અમ્મા યહાં હજારો સિકંદરો સો ગયે થે માં મારા પહેલા તો આ કબ્રસ્તાનની માલિકો મારાથી મોટા હજારો સિકંદરો જેને કહેવે આવીને હોઈ ગયા છે તો આમાં મારી તો શું ખેલ્યું છે ફકીર કહે છે આ કમાલ સાનક બેટા આ સ્મશાન છે અને એ સ્મશાનમાં જઈને આ ડાળખીને વાળી દે ટૂંકમાં એ ઘેરે આવ્યો ગામમાં આવ્યો સ્મશાનની માલિકો એ હુકલ ઈંધણ જેવી વડલાની ડાળને વાવી અને ખાડો કરી ફરતો અને એમાં પાણીનો ઘડો રેડ્યો અને એને ફકીરે કીધેલું કે રાતના 12 વાગે કાયમ પાણી જેને કહેવે રેડવા માટે જવાનું રાતના 12 થાય એટલે માથે પાણીનો ઘડો લઈને સાનું મનો સુપાતો ઉપડે જઈને સ્મશાનમાં જ્યાં આડા કાંટા નાખેલા જે વડલાની ડાળખી વાવી તેની આ જઈને પાણી નાખી આવે એક દી બે દી પાંચ દી 15 દીના વાણા વાયા એક દિવસ ગામની માલિકો 18-19 વર્ષની કોઈ દીકરીનું અવસાન થયું એ દીકરીનું અવસાન થયું તો પણ એ દીકરી જે દીકરીનું અવસાન થયું એમને એ કબ્રસ્તાનની માલિકો દફનાવવામાં આવેલી ધરતીની માલિકો એમની સમાધિ દીધી અને તેથી એને એમ થયું કે સ્મશાનમાં જ આવશું ને આજ જ દીકરીનું અવસાન થયું છે મૃદ માણસ બીવે નહીં હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોસાય હાકલ મારે ને
તો જેને કહેવાય હારા હારાના છાતીના પાટિયા ભીહાવવા માંડે આવો મર્દ હતો, પણ સ્મશાનમાં સૌ તો ભેગી તરવાર હોય તો શું વાંધો. કડે તરવાર બાંધી માથે પાણીનો ઘડો લીધો, કાયમનો ક્રમ હતો એમ, અને પાણીનો ઘડો માથે લઈને હાલતો થયો સ્મશાનમાં. પણ ઈ જ ગામની માલિકોર દુનિયામાં આનંદ કહે કર્માનંદા માણે હે ફેર, એક લાખું દેતા ન મળે ને એક ત્રાંબિયાના તેર. અરે આનંદ કહે કર્માનંદા માણે હે ફેર, એક વિદેશ ગયો કે વિહરે નહીં ને એક પાહે ન પહોંચે. એવો માણસ ઈ ગામની માલિકોર એક નરાધમ, એવો જેને કહેવાય પાપી માણસ, એમની નજર આજે દીકરીનું અવસાન થયું 19 વર્ષની દીકરીનું, એના ઉપર એમની નજર કાયમના માટે. ઈ દીકરીને દફનાવવા આવેલી રાતના 12 વાગ્યાનો સમય થયો, ની માણસ હવસખોર માણસ, સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે, યવાસખોર માણસ છે. રાતના 12 વાગે ત્યાં જઈ અને કબરની માલિકોર આવીને કબરની માથે આવીને કોદાળીથી કબરને ખોદીને બહાર કાઢી રહ્યો છે. દીકરીને જેને કહેવાય છબને લાશને બોડીને બહાર કાઢી રહ્યો છે જુલમ ગુજારવા માટે. અને આ માણસ કાયમનો ક્રમ માથે ઘડો ખંભે જેને કહેવાય ખેડો, એની ઉપર ઘડો લાંબી દાઢી, પણ રીંદ બલોચ મરદો, ખુદાની બંદગી કરતો કરતો ખુદાનું નામ લેતો ધીરો 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 હાલ્યો આવે. આમ જોયું અંધારાના ઓળાની માલિકોર કંઈક દેખાણું ખબર પડી, ગોલી દીકરીને જ્યાં દફનાવી છે ત્યાં કંઈક ઓળા જેવું દેખાય છે, કાંઈ થયું હોય છે, ભૂત છે પ્રેત છે. વળી વિચારે આવો કે ભૂત કોઈ આપણને મળે નહીં, ભૂતથી હું થોડો બીવું. થોડોક પાસે આવ્યો, વર્તી ગયો કે આ તો ઓલો પાપી આપણા ગામનો માણસ છે, ઈ છે, આ તો ઓલો નરાધમ છે, આ તો ઓલો જેને કહેવાય માણસ છે, ઈ છે. વર્તી ગયો અને અહીંયા દીકરીને દફનાવી છે, ખબર જ પડી ગઈ કે બહાર કાઢી રહ્યો છે. અને એ દીકરીના શબને આમ હજી બહાર કાઢતો હતો અને આણે આમ નજરે જોયું, તા તો પાપ ધોવાની વાત તો બધી વાહે રહી, નવાણું ખૂનના પાપ રમતા હતા એ તો બધા ભૂલાઈ ગયા. પાણીનો ઘડો નીચે મળ્યો અને તલવારને શડાપ કરતી ખેંચી અને કીધું ખુદાને કે ખુદા હે ભગવાન હે પરમાત્મા જે હોય તે, આજ સુધીમાં મેં નવાણું ખૂન કર્યા ને એનું પ્રાયશ્ચિત કરવા માટે પાણી રેડવા માટે આવું છું, નવાણું ખૂન કર્યા છે અને આજ હોમ હું પૂરું કરું છું, તારાથી થાય કરી લેજે ખુદા, તારાથી થાય કરી લેજે. દોટડી ગડગડતી અને શરાપ કૂતરે કરતો શરાપ કરતી તલવારનો જેને કહેવાય ઘા કર્યો અને એક ગાય ઓલા નરાધમના બે કટકા કરી નાખ્યા. એક ટુકડો ધોળીને આ બાજુ નાખી આવ્યો, એક કટકો આ બાજુ નાખી આવ્યો. અને એ મર્દ માણસ વિચાર કરે છે કે જે થયું તે, પણ આમાં કોઈ દી રેવાય નહીં મારાથી, કારણ કે અંદરની જે સુરવીરતા છે રોમ રોમની માલિકોર નીકળી ગઈ. ફરકાંત ભૌજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને પાછો ઘડા પાસે આવ્યો, પાણીનો ઘડો હતો એને ઉપાડીને ખંભા ઉપર મેલી નામ ગયો. કાયમનો ક્રમ હતો, ફકીરે કીધેલું કે કાયમ હુકલ ડાળખી તું જે વાવી આવ ને કાયમ પાણી રડવા જાજે, આ ઈંધણ છે હુકલ, અને એમાં જેથી વેત વેતના કૂપળા ફૂટી ગયા ને ગરજા તેથી માનજે કે તારા નવાણું ખૂન કર્યા હતા એ પાપ ધોવાઈ ગયા છે, તાહુંથી તારે પાણી રેડવાનું છે. અને પાણીનો ઘોડો ઉપાડી અને જ્યાં રેડવા માટે આવ્યો ને વડલાની જે ડાળખી હતી હુકલ, એને ત્યાં તો વેત વેતના નહીં હાથ હાથના કૂપળાના ગરજા ફૂટી ગયેલા વડલાની ડાળની માલિકોર. અને થયું કે વાહ ખુદા વાહ ખુદા વાહ ખુદા વાહ પરમાત્મા. રૂવાડા તેને કહેવાય ઊભા થઈ ગયા અને વિચાર થયો કે પરમાત્મા છે ને એ તો વિરત્વની માલિકોર છે, કૂપળા ફૂટી ગયા એટલે કદાચ કવિએ એમ કીધું હોય છે કાળમીણ પાણાના કાળજા ચીરી અને કૂપળા ફૂટે રે, લેર આવે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું રે. એ કૂપળા ફૂટી ગયા વડલાની ડાળખીની માલિકોર. કહેવાનો અર્થ એ છે કે મર્દાનગીરી હોય, એક હાથની માલિકોર તલવાર અને બીજા હાથમાં માળા હોય ને, એ જ ભક્તિ કરી શકે. માય કાંગલાથી કોઈ દી ભક્તિ ન થાય ભલા માણસ, ભક્તિ તો સુરવીર હોય એ કરી શકે, ભક્તિ ખાંડાની ધાર છે કીધું છે ને, મર્દ માણસ હોય એ ભક્તિ કરી શકે. બાકી વેવલાથી કંગાલ માણસથી કોઈ દિવસ ભક્તિ થતી નથી. અરે પરમાત્મા જેવો એમ કે છે, ભગવાન રામ જેવા એમ કીધું છે રાવણને કે હે રાવણ માથું નમાવીને માળા ન લીધી તે પડમાં આવીને પડકાર્યો, રાવણ તું જીત્યો અને હું હાર્યો, ભલે મેં તન માર્યો છોરે ને સોવટે રાજ દુવારે, ભલે લંકામાં લલકાર્યો રાવણ તું જીત્યો અને હું હાર્યો. હે દશાનંદ રાવણ, આમાં જેને કહેવાય માળા હું લઈને આવવા વાળા ભક્તિ કરવા વાળા તો લાખો ભક્તો મને મળે છે, પણ તલવાર જેને કહેવાય હાથમાં બબેલ જોટાની ધારણ કરી બાણની માથે ટંકાર કરી અને ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુ ધાર કોપ રઘુવાર લંક કરે, આવી રીતે આમાં મર્દાનગીરીથી લડવા વાળા મને ભક્તો બહુ ઓછા મળે છે. એ રાવણ જેવાને ભગવાન પરમ તત્વ પરમાત્મા રામ જો કહેતો હોય તો આમના પાપ ધોવાઈ ગયા અને વડલામાં કૂપળા ફૂટી ગયા. અને એ વીરત્વ એ ફકીરની જે ભક્તિ છે અને એવા એટલા માટે એ કડીની માલિક પર અમારા કવિઓએ પણ એવું કીધું છે
વિરત્વ માટે, અને વિરત્વ હોય ત્યાં જ પરમાત્મા આવે. વિરત્વ ભક્તિ વિરત્વ હોય એ જ કરી શકે. કંગાલિતાથી જેમ કીધું એમ ભક્તિ ન થાય, કારણ કે એનું નામ ફકીર હોય જેની મેરું સરખી ધીર. દુનિયામાં એનું નામ ફકીરજી, એનું નામ ફકીર જેની હોય મેરું સરખી ધીર. દુનિયામાં એનું નામ ફકીર, મેરું પર્વત જેવી તો જેની ધીર હોય. અરે મનમાં નમળે મારું ને તારું અંતરમાં અધીર, સો સો નદીઓ ઉરુ સુમાણી તોય સાગર જેમ ગંભીર, જગમાં એનું નામ ફકીર. એટલે આપણા કવિઓ કહે છે માણે દિવસ દિવસ બધા દિવાળીઓ અમારી રાતું ઈ રઢિયાળી. સુરભીતણી સેવા કરી અન જેણે યોગનું સાધન કર્યું, એ વેદાંત ને ઉપનિષદ માંથી જેણે ગીતાનું સર્જન કર્યું. ઈ કૃષ્ણ ને મા દેવકી એ ભલે જલમ દે કારાવાસમાં, અમારા દેશની આર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસ.